नमस्ते विद्यार्थी दोस्तों, श्रेणी पाँच विषय पर्यावरण, पाठ पाँच बीज बीज बीज। अपने गया वीडियो नी अंदर अपने सीख्या हता के बीज अने बीज विषय में तमने माहिती आपी हती, बराबर। आज पाना नंबर 46 सुधी मैं तमने पर्यावरण पाठ बीज बीज की माहिती आपी थी। अने पाना नंबर 46 की अंदर आ मुद्दो है कि केटला बधा बीज। हवे तमने बधाने प्रश्न थाय छे ने, मैं गया वीडियो नी अंदर बात करी हती कि मग चणा बटाणा आ बधा ज आपणे एकबीजा बीज ने उगाड़वामां काम लागे छे अने आ बधा बीज नो आपणे उपयोग करीए छे। तो आ बधा बीज ने तमे जुओ छो, तमे नाना हशो त्रीजा चौथा धोरण नी अंदर तमारे प्रवृत्ति पण आवी हशे कि कठोळ, અને કઠોળને ભેગા કરીને એનું નામ લખવાનું સામે। તો તમે કઠોળને તો જોયા છે, તો એવી જ રીતે આપણે અહીંયા ચાર્ટ બનાવવાનો છે। તમારે કઠોળને ભેગા નથી કરવાના, ફક્ત તમારે કઠોળને જોવાના છે અને પછી એના વિશે ચાર્ટ બનાવીને એના વિશે લખવાનું છે। જેમ કે આ એક મેં લખ્યું છે કે બીજનું નામ, તો બીજ છે રાજમા। હવે એનો રંગ કેવો છે, તો બદામી લાલ રંગ। આમ તો રાજમાના બે કલર હોય છે, આછો બદામી અને ઘાટો બદામી, એવા બે રંગના રાજમા હોય છે। બંને રાજમાનો આકાર આ જ પ્રકારનો હોય છે અને તેને અડો તો એ કેવું લાગે છે, તો રાજમા એકદમ લીસા લાગે છે। આવી જ રીતે તમે તમારી મમ્મી પાસે, હા બરાબર, તો આ મેં તમને આ રીતે લખ્યું છે। આ જ રીતે તમને ઘણા બધા, જેમ કે તમે કોથમીર ખાઓ છો ને, તો કોથમીર એ શેમાંથી ઉગે, તો એના માટેના ધાણા હોય છે, ધાણા આખા ધાણા હોય છે। તમારા મમ્મીને કહેજો, તમને બતાવશે કે જે આખા ધાણા હોય છે એને એને તમારે લખવાનું કે આખા ધાણા। પછી એનો રંગ, તો આછો પીળો। પછી એનો આકાર, તો એ ગોળ હોય છે, નાના હોય છે, ગોળ હોય છે, પણ એને અડો તો એ થોડા ખરબચડા હોય છે। એ જ રીતે તમે વળિયારી છે, અજમો છે, જીરું છે, ઘરમાં ઘણી બધી વસ્તુઓ છે, મમ્મીને રસોડામાંથી પૂછી અને તમે આ માહિતી ભરીને લખી શકો છો। આ સિવાય તમે ફળના પણ બીજને પણ લખી શકો છો। ટૂંકમાં તમને જેટલા બીજ તમારી આસપાસમાંથી મળે એના વિશે તમારે આ રીતે ચાર્ટ બનાવીને લખવાનું છે। એ પછી વિચારો અને વર્ગીકરણ કરો। જો પાઠ્યપુસ્તકની અંદર તમને વિચારો કે આ જે બધી યાદી છે એની અંદર વણિયારી જીરું એ મેં લખ્યું નથી, પણ તમારે લખવાનું છે। આ સિવાય ભેગા કરેલા બીજમાંથી કોણ નાનું છે અને કોણ મોટું છે, તો તમે જોઈ શકો છો કે બધા બીજમાં સૌથી નાનામાં નાનું તો અજમો પણ હોઈ શકે, એનાથી નાનો રાજગ્રો પણ હોઈ શકે, તો સૌથી મોટું બીજ કોનું છે, તો આવી રીતે તમારે એને જોઈ અને લખવાનું। આમ તો જોવા જઈએ તો તરબૂચ કેવડું મોટું છે, તમે જોયું છે ને બાળકો, પણ તરબૂચનું બીજ કેવું છે, નાનું છે। જ્યારે તમે ચીકુ જોયું છે ને, ચીકુ કેટલું નાનું છે, આટલું જ, પણ એનું બી કેટલું મોટું છે, આવું છે ને ફેર। તો આવી જ રીતે તમારે થોડું ઘણું વસ્તુને લેવાની, ખાવાની, તમે જ્યારે ખાઓ છો પીવો છો તેની અંદર જ એના બીજ હોય છે, તેને જોવાના અને ધ્યાન રાખવાનું, જે તમને કામ લાગશે। આ સિવાય તમે બીજને અડકો છો, તો અડકવાથી પણ તમને એ લીસું છે કે ખરબચડું છે એનો ખ્યાલ આવે છે। ત્યારબાદ આપણે વર્ગીકરણ કરવાનું છે કે વર્ગીકરણ કરો અને લખો, મતલબ કે રસોડાના મસાલાના બીજ, તો રસોડાની અંદર રાઈ, જીરું, અજમો આ બધું જ વપરાય છે, તો તમારે અહીંયા તમારી રીતે વિચારીને લખવાનું છે, હું બોલું છું તમે સાંભળો છો, તો એ રસોડાના મસાલાના બીજ છે। એ જ રીતે મરચું, મરચાંના બીજ તમે જોયા હશે, મરચાંની અંદર બીજા જે હોય છે એના બીજ છે। એ સિવાય હળદરનો ગાંઠિયો હોય છે, તો એ બધા એના બીજ છે। એ સિવાય શાકભાજીના બીજ, તમે ઘણા શાકભાજી લીલા પ્રકારમાં ઉગતા હોય છે, ઘણા ઝાડમાં છોડમાં થતા હોય છે, અને એ શાકભાજી જ્યારે સુકાઈ જાય છે તો એનો કઠોળ બનતો હોય છે, તો એ આ બધા જ એક પ્રકારના બીજ છે। તો આપણે અહીંયા શાકભાજીના બીજ પણ તમારે યાદ કરીને લખવાના છે। તમે શાકભાજીમાં પણ કારેલા હોય છે, કંકોડા હોય છે, પરવર હોય છે, ભીંડા હોય છે, બધા શાકભાજીમાં બીજ હોય છે। આ સિવાય ફળોના બીજ, મેં હમણાં જ વાત કરી તરબૂચ અને ચીકુની, તો બાળમિત્રો તમને કેળાની અંદર ક્યાંય બીજ જોયું છે, નથી જોયું ને, ક્યારેય તમે કેળું ખાધું હશે તો ખોલી તો તમને ક્યાંય બીજ એટલે કે બીઓ પણ મળતો નથી, તો તમને એમ થાય કે કેળું કેવી રીતે ઉગતું હશે, તો કેળું એ કેળનું જે ઝાડ હોય છે અને કેળની જે શાખા હોય છે
केळનું જે ફળ હોય છે કેળા એમાં બીજ હોતા નથી પણ કેળના ઝાડની શાખાઓની અંદર એના 3 4 5 મોટા હોય છે અને 2 3 નાના એવા એ બીજ હોય છે અને એ બીજને જ્યારે જે ખેડૂત હોય છે જે કેળાની ખેતી કરતા હોય છે એ બીજને એમાંથી શોધે છે અને પછી એને ઉગાડે છે કેળાની અંદર બીજ હોતા નથી તમે ભણ્યા છો ને આગળ કે ઠળિયાવાળા બીજને ઠળિયો કહેવાય બીલા કહેવાય તો એનાવાળા બી અને બીયા ઠળિયા વગરના બી ફળ એ સિવાય વજનમાં હલકા તમે જેને આમ ઊંચકો તો વજનમાં હલકા તમે અજમો હાથમાં લઈને જોજો એકદમ હલકો લાગશે રાઈ પકડો તો થોડી વજન લાગશે આવા ઘણા બધા બી છે કે ચીકુનું બી વજનદાર છે તો ટેકીના બી એકદમ હલકા હોય છે તો આ બધા જ બીજને ત્યારે તમે પકડો છો તો તમને ખ્યાલ આવે છે કે આ વજનમાં હલકા છે ને ભારે છે આ સિવાય ચપટા બી ચપટા એટલે કે જે ગોળ ગોળ છે વટાણા છે બધા એ છે રાજમા એ ચપટું બી છે બરાબર એ સિવાય ચપટ થઈ ગયા હોય મરચાના બી ચપટા હોય છે ને તો આવી જ રીતે હવે એક મેં તમને બે આપ્યા એક તમે તમારી રીતે શોધી અને યાદ કરીને લખી દીજો ચલો હવે એના પછી છે ભમતા બીજ પ્રશ્ન થયો ને કે ભમતા બીજ શું છે ક્યારે વિચારો કે ભમતા બીજ શું છે તો ભમતા બીજ એટલે મતલબ એવું થાય છે કે ઝાડને તમે ક્યારે ઝાડને જોયું છે કે એક ઝાડ એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે નથી જતું ને તો તમને ક્યારે પ્રશ્ન ન થાય કે ઝાડ તો હલતું નથી તો પછી બીજ ક્યાંથી એકબીજાને થાય તો એના માટે સૌથી પહેલું એક ગણે તો એ સૌથી પહેલી વસ્તુ જો કોઈ આવે તો બીજની એક જગ્યાથી બીજી જગ્યા માટે આપણે એક ઉપયોગ થાય તો એના માટે સૌથી પહેલો છે માણસ માણસ તમે જુઓ છો ને આજે જ મારા મિત્ર છે જે જેમને મને એમના ઘરે અજમાનો છોડ થયો હતો હવે મને અમે વાત કરી અને એ વાતની અંદર એમણે કીધું કે મારા ઘરે છોડ છે તો એમણે મને આ અજમાનો છોડ ઉગાડવા આપ્યો હવે હું આ છોડ મારા ઘરેથી બીજાને આપીશ તો એ બીજાને ત્યાં ઉગશે બરાબર હવે ઘણી બધી વખત એવું બનતું હોય છે કે ઘણી વસ્તુ કે આપણા ત્યાં તો ઉગતી જ નથી તો એ વસ્તુ માટે તમે જે વસ્તુને જ્યાંથી અહીંયા લાવો છો અથવા એ વસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી હોય છે એ કોઈ લાવે છે કોઈ તમને આપે છે અને એવી રીતે તમે એને બીજને રોપી અને એને ઉગાડી શકો છો એ સિવાય તમે એક તમે બધા જ ચંપલ પહેરો છો ને ચંપલ સોરી અત્યારે સેન્ડલ આવે છે બીજા બૂટ આવે છે પહેલાં બૂટ હતા કે દોરીવાળા બૂટ આવતા હતા પણ અત્યારે કોઈની પાસે નોકરી કરે છે બહુ ખાસ લાઈફની અંદર અત્યારે કોઈની પાસે ટાઈમ હોતો નથી તો બધા વેલ્ક્રોવાળા બૂટ પહેરે છે તો વેલ્ક્રો શું છે ચિપકાવાની વસ્તુ છે એ એક તાતણા છે તો આ તાતણા શું છે તો તાતણા એ હવામાં ઉડે છે આ બીજ મેં તમને જેમ વાત કરી કે મનુષ્ય એક બીજાને આપે છે એવી રીતે પણ બીજ ઉગી શકે છે તો બીજી વસ્તુ કે તાતણા જે ઉડે છે હવામાં અને આ ઉડવાથી જ્યારે કોઈના કપડા ઉપર કે કસાઈ પર ચોંટે છે અને એના આધાર પર એ બી એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉડીને જાય છે અને ત્યાં એ ઉગી શકે છે તો એના આધાર ઉપર એક સ્વિટ્ઝરલેન્ડની અંદર એક શોધ થઈ વેલ્ક્રોની શોધ વિચાર આવે કે આ વેલ્ક્રો કેવી રીતે બનાવે વેલ્ક્રો બાળકો મારા સેન્ડલની અંદર છે આવ્યું આ તમને દેખાય છે તો આ વેલ્ક્રો છે તમે ઘણા બધા પર્સમાં અત્યારે ફાસ્ટ લાઈફની અંદર ઘણા લોકો શર્ટમાં શર્ટના બટન ટાંકવા માટે ટાઈમ નથી હોતો તો એ લોકો વેલ્ક્રોનો ઉપયોગ કરે છે ઘણી વસ્તુને ચિપકાવવા માટે પણ વેલ્ક્રોનો ઉપયોગ કરે છે તો આ વેલ્ક્રોની શોધ એ સ્વિટ્ઝરલેન્ડની અંદર થઈ છે અને જે 1948માં એક દિવસ જ્યોર્જ મેસ્ટર તેમના કૂતરા સાથે ફરીને પાછા આવ્યા ત્યારે એમણે આ તાતણાને ઉડતા અને એક પ્રાણી પર મનુષ્યના કપડા પર ચોંટતા જોયા અને પછી એમણે આ વેલ્ક્રોની શોધ કરી છે આ સિવાય તમને ઘણી બધી વખત પ્રશ્ન થાય કે કેટલાક છોડ પોતાના બીજને જાતે દૂર સુધી ફેલાવે છે દૂર દૂર સુધી ફેલાવે હવે તમને ખબર છે બાળકો તમે સોયાબીન ખાઓ છો સોયાબીનના દાણા હોય છે સોયાબીનની બળી હોય છે તે આપણા દેશમાં ક્યાંય ઉગતું નથી તે ચીનમાં બને છે હવે ચીનમાંથી એ આપણા દેશમાં અહીંયા આવે છે તો તમે વિચાર કરો કે ચીનમાંથી અહીંયા આવે છે બરાબર તો આમ આ જે સોયાબીન હોય છે એની સિંગ થાય છે અને એ સિંગ ફાટે છે અને ફાટે છે એટલે એના અંદરથી એ બી પડે છે
અને જ્યારે એ બી ફાટી જાય છે અને બહાર ફેંકાય છે તો એનો જોરદાર અવાજ થાય છે. આમ તો આપણે અહીંયા સાંભળ્યું જ નથી, મેં તો સાંભળ્યું જ નથી, પણ ચીનની અંદર આ સોયાબીનનું ઝાડ છે અને એની અંદર આ સિંગો થાય છે અને એમાંથી આ ફાટે છે ત્યારે ખૂબ જ અવાજ થાય છે. આ સિવાય તમે ઘણી વખત તમારા ઘરની આસપાસ ખુલ્લી જગ્યાઓમાં આપણે ઘરની તમે જુઓ છો કે પીપળાનું ઝાડ, વડનું ઝાડ, લીમડાનું ઝાડ કોઈ ઉગાડવા નથી જતું. જેમ કે આ લીમડાનું ઝાડ છે તો લીમડાના ઝાડની લીંબોળી પડી હોય, રમતા રમતા છોકરાઓ એને આમથી આમ મારે ફેંકે તો લીંબોળી ત્યાંને ત્યાં પડી રહે, એ બીજ સ્વરૂપે ત્યાં બીજું ઝાડ ઉગાડે છે. પ્રાણી પક્ષી એ પોતાના મોઢામાંથી લઈ અને એક જગ્યાએ બીજી જગ્યાએ જાય છે તો જેના કારણે એ ત્યાંને ત્યાં રહી જાય છે જમીન ઉપર અને પછી એ બીજનું કામ કરતા હોય છે. અને આમ એક જગ્યાએથી બીજી જગ્યાએ એ ભમતા 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 બીજ એ એક છોડ એક વનસ્પતિમાંથી બીજી વનસ્પતિ બનાવે છે. એટલે પ્રશ્ન થયો ને કે ભાઈ ઝાડ ભમતા હોય છે? તો ના, પણ એના બીજ ભમતા હોય છે, આપણા ઘર સુધી આવતા હોય છે, આપણી આસપાસના પર્યાવરણમાં આવતા હોય છે. તમે લોકો ઘરના ઘર આગળ એક તુલસી હશે, તુલસીના ઉપર તમારા મમ્મીને કે પપ્પાને કહેજો અંદર માંજર હશે અને એ માંજર એ તુલસીના છોડમાંથી એમ ખેંચી અને પછી તમે બધી જગ્યામાં નાખી દેજો તો તમે જોઈ શકો છો કે એના પણ બી થશે. આ સિવાય મેં તમને આગલા વિડીયોની અંદર વાત કરી હતી કે લીમડાના બી, મીઠા લીમડાના બી, તો એ પણ તમે એવી રીતે નીચે પડે છે, જમીન ખાલી હોય તો ત્યાં બીજનું સ્વરૂપ થઈને થાય છે. તમે જાંબુ ખાઓ છો ને, તો જાંબુના પણ બી એ જ રીતે ત્યાં જે ખુલ્લી જગ્યા હોય ને એમાં એ જમીનમાં ડટાતા ડટાતા જાય છે અને પછી બીજનું સ્વરૂપ લેતા જાય છે. આ બીજ ફેલાવવાનું કામ કરે છે. હવે તમને એમ થાય કે બીજને ફેલાવવામાં માણસ પણ છે, પ્રાણીઓ પણ છે, પશુઓ પણ છે, બધા જ મદદરૂપ થાય છે, હવા પણ છે કે જો ઉડાડે. મેં હમણાં વેલક્રોની વાત કરી, એવી જ રીતે આ યાદીની અંદર કોણ ક્યાંથી આવે તો મેં અહીંયા મરચા દોર્યા છે. કોણ ક્યાંથી આવ્યું, બરાબર? આ કોણ ક્યાંથી આવ્યું એમાં તમને અહીંયા દેખાય છે કે મરચા. બાળકો તમે મરચા ખાઓ છો ને? મરચા આપણા ઘરે જ બધી જ વસ્તુની અંદર આપણે શાકભાજી બધું બનાવીએ, જે પણ વસ્તુ બનાવીએ, પણ જો મરચું ના હોય તો આપણને ખાવાનું ભાવતું નથી. જેટલું જ મહત્ત્વ મીઠાનું છે એટલું જ મહત્ત્વ મરચાનું હોય છે. તો મરચું એ ખરેખર એ પોર્ટુગલ દેશમાંથી આવ્યું છે અને પોર્ટુગલના વેપારી એ દક્ષિણ અમેરિકામાંથી ભારતમાં લાવ્યા. એટલે પહેલાં પોર્ટુગીઝમાં આવ્યું, પછી અમેરિકામાં આવ્યું અને અમેરિકા પછી એ ભારતમાં આવ્યું. તો વિચાર કરો કે ક્યાં કોણ પહેલાં ક્યાં હતું, પછી ક્યાં આવ્યું અને પછી ક્યાં આવ્યું. તો આમ આપણી રસોઈને ચટાકેદાર બનાવનાર આ મરચું છે પોર્ટુગીઝથી અમેરિકા અને અમેરિકાથી ભારત આવ્યું છે. ચલો દોસ્તો, આજે હું તમને એક સરસ મજાની કવિતા સમજાવીશ, જોડે જોડે બોલતી જઈશ અને જોડે જોડે તમને સમજાવતી જઉં છું. તમે આ ચોપડીની અંદર પાના નંબર 50 ઉપર આ કવિતા છે, તમે ધ્યાન રાખજો. હું બોલું છું, ગાઉં છું કે મતલબ ગાતી નથી, સમજાવતી જઉં છું અને બોલું છું. કે છે કે બટાકા મરચા ચાયજી, આ કવિતાનું નામ છે. બટાકા મરચા ચાયજી કોણ ક્યાંથી આવ્યું જોઈ, સાત સમંદર પારથી, દુનિયાના બજારથી, વ્યાપારથી, ઉપહારથી, જંગ લડાઈ મારથી, દરેક રસ્તેથી આવ્યા જી, બરાબર? બટાકા મરચા ચાયજી. જો બટેકા છે, મરચા છે, આપણે સવારની શરૂઆત શેનાથી થાય છે? ચાથી થાય છે ને. તો આપણી ચા તો આસામમાં ઉગે છે, આપણા અહીંયા હું તો અમદાવાદમાં રહું છું તો અહીંયા આસપાસ ક્યાંય ચા થતી નથી, પણ અમદાવાદ ચા એ ભારતની અંદર થાય. જો કોફીની વાત કરીએ તો કોફી તો સૌથી વધારે કેનેડામાં થાય છે, બરાબર? તો એ બધું ત્યાંથી આપણા દેશમાં આવે છે. તો આ બધા બીજને આપણે આ રીતે ઉપયોગ કરતા હોઈએ છીએ. આ ઘણી બધી વસ્તુઓ સાત સમંદર પારથી આપણા દેશમાં આવે છે, એવી જ રીતે આપણા દેશની વસ્તુઓ પણ સાત સમંદર પાર જઈને ત્યાં પણ લોકો એનો ઉપયોગ કરતા હોય છે. ઘણા અમેરિકાથી કે વિદેશથી જ્યારે આપણા દેશમાં આવે છે તો એની વનસ્પતિ ત્યાં ઉગાડવા લઈ જતા હોય છે, બરાબર? આ સિવાય દક્ષિણ અમેરિકાના મરચા રાણી, મસાલા છે પટરાણી, મગફળી, બટાકા, ગવાર, ધૂમ મચાવે પારાવા, સાથે આવ્યા ટામેટાજી, બટાકા મરચા ચાયજી, ભીંડા છે આફ્રિકા. હવે જો બટાકા આ બધી વસ્તુઓ છે, ગવાર છે, મગફળી છે, એ તો બધું આપણા ભારત દેશમાં થાય છે, આપણું સ્વદેશી છે અને આ બધી સ્વદેશી વસ્તુ આપણે વાપરવી જોઈએ. તો એ જ રીતે ભીંડા તમે ખાવ છો ને, ભીંડા કે જેને કહેવાય છે કે ભીંડાની અંદર સૌથી વધારે રોગ પ્રતિકારક શક્તિ હોય છે. અત્યારે આપણે કોરોનાનો રોગ ફેલાઈ રહ્યો છે અને આપણા રોગની સામે રક્ષણ મેળવવા માટે આપણે ઇમ્યુનિટી
પછી વધારવા માટે આપણે ભીંડાને પણ ખાઈ શકીએ છીએ. તો તમને પ્રશ્ન થાય છે કે ભીંડા ક્યાંથી આવે છે, તો ભીંડા એ આફ્રિકાથી આવે છે. બરાબર, કાળી કાળી કોફી એ યુરોપમાંથી આવી છે, યુરોપના દેશોમાંથી. સૌથી વધારે યુરોપના દેશની અંદર કેનેડા એ 90% કોફીનું ઉત્પાદન કરે છે. ચાય એ આસામમાંથી આવે છે. બટેકા, મરચા આ બધું જ ભારતમાં થાય છે. એ જ રીતે કહે છે આલ્યુ ચીનથી સોયાબીન પહોંચી અમેરિકા, વગાડે ઢોલ ધૂમધામથી આવ્યો દેશ, એમાં જે ગુણ કઈ વિશે. જો બાળકો તમને સોયાબીન, સોયાબીનના બીયા, સોયાબીનની વડી, તમને જે રીતે ફાવે તમે સોયાબીન ખાઓ. બીજીની સાથે એક વસ્તુ તમને વાત કરીશ કે આજે બધી જ વનસ્પતિ તમે જે ખાઓ છો એ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. સોયાબીનની અંદર સૌથી વધારે પ્રોટીન છે, જે તમારા વાળ, આંખ, કાન, નાક બધા માટે. પણ એ આવ્યું ક્યાંથી, તો એ ચીનમાંથી આવ્યું છે અને ચીનથી એ અમેરિકા પહોંચ્યું અને ધૂમ મચાવે છે. અત્યારે ઘણી બધી જ વસ્તુઓની અંદર, બજારની વસ્તુમાં સોયાબીનનો સતત ઉપયોગ થતો હોય છે. અને બાળકો તમારે પણ સોયાબીનને ખાવું જ જોઈએ. એ સિવાય રોગ જમાવી આવે બટાકા, મરચા, ચાય, જી, રીંગણ, મૂળા, વાલોળ, કારેલા, કેરી, સંતરા, બોર, કેળા, પાલક, પરવળ, ધાણા, મેથી. ભાઈ બહેન બધાએ દેશી ભારતની છે પેદાશ. આ જેટલી જ વસ્તુ બોલી કે રીંગણા, મૂળા, વાલોળ, ગાજર, જે વસ્તુ આપણા અહીંયા બનતી હોય છે એ આપણા ભાઈ બહેન, એ આપણી સ્વદેશી. અને સ્વદેશી વસ્તુઓ જ આપણા વિદેશની વસ્તુઓનો જેટલો ઉપયોગ કરે છે એટલી જ ગુણકારી છે. તો જે વસ્તુ આપણા દેશમાં નથી થતી એ વિદેશથી આપણે અહીંયા લાવીએ છીએ, અને વિદેશમાં જે નથી થતી એ આપણા દેશમાંથી વિદેશમાં જાય છે. તો એનો મતલબ એ થયો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુઓના બીજ ફરે છે અને આમને આમ એનું ઉત્પાદન થાય છે, જે આપણા ઘર સુધી પહોંચે છે, આપણા સુધી પહોંચે છે. અને આપણે આ બીજનો વનસ્પતિ તરીકે ઉગાડવામાં ઉપયોગ કરી શકીએ છીએ અને આપણા ખોરાક તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. તો બાળકો આપણે પાઠની અંદર બીજ એમાં સૌથી મહત્ત્વની વસ્તુ છે કે બીજ ઉગાડવું કે બીજ માટે એનું બીજ ઉગાડવા, વનસ્પતિને ઉગાડવા માટે સૌથી પહેલી વસ્તુ છે કે બીજ હોવું. બીજ હોવા પછી એના માટે જમીન પૂરતી, એટલે કે ફળદ્રુપ જમીન હોવી જોઈએ, સારું પાણી, મતલબ કે પાણી, હવા, પાણી અને ભેજ. એ બીજને વૃદ્ધિ પામવા માટે ભેજ સૌથી મહત્ત્વની વસ્તુ છે. અને આ બીજ જો ના હોત તો આપણા ઘર સુધી આપણને ફળ, શાકભાજી અને દવાઓ મળતી નથી. તમે હળદરનો ઉપયોગ કરો છો ને, તો હળદર એ આપણું એન્ટિસેપ્ટિક છે. જ્યારે આપણને વાગે છે તો એ શું છે, દવા તરીકે કામ લાગે છે ને, તો એ પણ આપણું બીજ જ છે. તો આમ આ બધી જ વસ્તુઓ આપણને આ બીજમાંથી મળે છે અને આ બીજ એ આપણા વનસ્પતિ એ આપણને જીવનમાં ખૂબ જ ઉપયોગી છે. એટલે પ્લીઝ તમને એક રિક્વેસ્ટ છે કે આપણી વનસ્પતિને ક્યારેય કોઈ નુકસાન ન પહોંચાડવું. બને એટલો તમારા ઘર આંગણાની ખુલ્લી જગ્યાઓ હોય તો ત્યાં એની અંદર એ વનસ્પતિને ઉગાડી અને એ શુદ્ધ વનસ્પતિનો ઉપયોગ કરો. અને આગળ ને આગળ એવું સારામાં સારા પ્રયત્ન કરતા રહો એવી મારો વિનંતી.